નમસ્કાર મિત્રો, વેલકમ ટુ કહાનીયા. આજના આપણા જે વાચક છે ડોક્ટર તેજસ પટેલ, તેઓ વિશે વાત કરું તો ભારતના બેસ્ટ કાર્ડિયોલોજિસ્ટ તરીકે તે ઓળખાય છે. તેઓ અત્યાર સુધીમાં 1,00,000થી વધુ એટલે કે હાયેસ્ટ ભારતમાં કેટલે પ્રોસિજર કરી ચૂક્યા છે. હાલમાં તેઓ એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન તથા ચીફ ઇન્ટરવેશનલ કાર્ડિયોલોજિસ્ટ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમના કાર્યકાળ દરમિયાન તેમને પદ્મશ્રી, ડોક્ટર બીસી રોય તથા કેસરણ કાર્ડિયોલોજિસ્ટ એક્સેલન્સ એવોર્ડ એનાયત થયેલ છે. તો મિત્રો, આજના બક્ષી સાહેબના લેખને માણીએ ડોક્ટર તેજસ પટેલની સાથે. ચંદ્રકાંત બક્ષી એટલે કે ગુજરાતી સાહિત્યનું એક અવિસ્મરણીય નામ. બક્ષી સાહેબ સાથે મારો પરિચય સંક્ષિપ્ત 5 વર્ષનો પરિચય હતો, પણ બહુ ગાઢ પરિચય હતો જે એક પ્રકારે તો મિત્રતામાં ફેરવાઈ ગયો હતો. એમને હું બહુ જ પસંદ કરતો હતો અને એ પણ મને બહુ પસંદ કરતા હતા, અને એમનાથી હું અતિશય પ્રભાવિત હતો. એમના લખાણોથી પ્રભાવિત હતો, એમની જે વિચારવાની પદ્ધતિ હતી એનાથી પ્રભાવિત હતો, અને મને એવું લાગે છે કે એ માત્ર એક લેખક કે એક સાહિત્યકાર નહોતા, એ એક ચિંતક હતા, એ એક ફિલોસોફર હતા, અને એમની જે આઉટ ઓફ બોક્સ વિચારવાની જે થિંકિંગ કેપેસિટી જે હતી એ બહુ જ અદ્ભુત હતી. અને એક રીતે ઘણી વખતે મને એવું થાય છે કે આ બહુ જ મોટા જે કહેવાય એ ફિલ્ડના માણસ હતા, ઇન્ટરનેશનલ સાહિત્યના માણસ હતા, અને કમનસીબે સંજોગો વશાત એમને ગુજરાતી સાહિત્ય પૂરતું કન્ફાઈન રહેવું પડ્યું. સાગરમાં તરવાવાળો જીવ અને સાગરમાં ફરવાવાળા જીવે એક સંજોગ વશાત આખી એમની જીવનયાત્રા એક નદીમાં પસાર કરવી પડી, આવું મને અંગત રીતે લાગે છે. આજે હું એક લેખ વાંચવા જઈ રહ્યો છું. એ લેખનું શીર્ષક છે, દરેક વસ્તુનો સમય હોય છે, મોસમ હોય છે, આશય હોય છે. માણસ જે સ્ત્રીમાંથી જન્મ્યો છે એ થોડા દિવસોનો છે અને તકલીફોથી ભરેલો છે. બાઇબલના બુક ઓફ જોબનું આ વાક્ય છે, એ ફૂલ જેમ આવે છે એને કાપી નાખવામાં આવે છે, એ પડછાયાની જેમ ભાગે છે અને અદૃશ્ય થઈ જાય છે. બાઇબલમાં જોબ એક એવું પાત્ર છે જે આજનો આધુનિક માણસ છે. હું સારો છું અને સહન કરતો રહું છું, દુનિયા ખરાબ છે અને એને જ બધા એસ કરવા મળે છે. હું સારો છું, મને સજા છે, દુનિયા ખરાબ છે એને માટે બધી મજા છે, શા માટે? અને ઈશ્વર બાઇબલમાં જોબને એનું વિશ્વ દર્શન કરાવે છે. ઈશ્વર લગભગ ક્રૂદ સ્વરે પ્રશ્નોનો વરસાદ વરસાવી નાખે છે. જ્યારે મેં પૃથ્વીનો પાયો નાખ્યો ત્યારે તું ક્યાં હતો? તે હિમની નીચે દટાયેલા ખજાનાને જોયા છે? કોણે આકાશમાં ફાડતી વીજળીનો માર્ગ ચીંધ્યો છે? કોણે પ્રકાશને ફાંટા પાડ્યા છે? વરસાદનો પિતા કોણ છે? કોણે ઝાકળને જન્મ આપ્યો છે? કોના ગર્ભાશયમાંથી બરફનો જન્મ થયો છે? તે ઘોડાની ગરદનમાં વીજળી ભરી છે, તારી બુદ્ધિથી ગરુડ ઉડે છે? આ સૂચિ બહુ લાંબી છે અને ખરેખર એમાંથી કવિતા ટપકે છે. જોબ અભિભૂત થઈ જાય છે, અંતે ઈશ્વર સામે ઝૂકી જાય છે. મેં તારા વિશે અત્યાર સુધી કાનથી સાંભળ્યું હતું, હવે મારી આંખોથી તને જોઈ રહી છું. ઘૃણા કરું છું મારી જાતને અને પશ્ચાતાપ કરું છું ધૂળમાં અને ખાકમાં. ઓલ્ડ ટેસ્ટામેન્ટ બાઇબલનું જૂનું પુસ્તક છે અને વર્ષોથી એમાં ઉમેરાતું ગયું છે અને એને આજનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. બાઇબલમાં કેટલાક વાક્યો ભાષામાં કહેવત બની ગયા છે. આમાં એક પ્રકરણ છે જેનું શીર્ષક છે બુક ઓફ પ્રોવર્બ્સ, અર્થાત કહેવતોનું પુસ્તક. એનો પ્રારંભ થાય છે સોલોમોનની કહેવતોથી, ડેવિડનો પુત્ર, ઇઝરાયલના સમ્રાટ, અને એના આરંભના વાક્યો છે. ભગવાનનો ભય એ જ્ઞાનનો પ્રારંભ છે, પણ
મૂર્ખ ડાપણ અને વિદ્યાને નફરત કરે છે. બાઇબલમાં વચ્ચે વચ્ચે એકાદ વાક્ય એવું આવી જાય છે કે જે ભગવદ્ ગીતાની યાદ આવી જાય છે. એક વાક્ય છે, હું એમને પ્રેમ કરું છું જે મને પ્રેમ કરે છે, અને જેઓ મને શોધી રહ્યા છે એમને હું જરૂરથી મળી આવું છું. કહેવતો, સલાહો, ઉક્તિઓ, ગૃહિતોની આ પ્રકરણમાં ભરમાર છે. ક્યાં સુધી તું સૂઈ રહેશે એદી આળસુ, કીડી પાસે જા, એની મહેનત જો અને ડાયો થા. એ કીડીને કોઈ પથદર્શક નથી, દાર્શનિક નથી, રાજા નથી, અને છતાં પણ ઉનાળા માટે સંગ્રહ કરી રાખે છે. ક્યાં સુધી તું ઊંઘતો રહીશ? તારી ઊંઘમાંથી તું ક્યારે જાગીશ? જે પોતાના છોકરાને ક્યારેય મારતો નથી એ છોકરાને નફરત કરે છે. જે પોતાના છોકરાને પ્યાર કરે છે એ વચ્ચે વચ્ચે એને નસીહત આપતો રહે છે. કહેવતોના આ પુસ્તકમાં સંસ્કૃત સુભાષિતોની જેમ વેધક વાતો સંક્ષિપ્તમાં કહેવાય છે. સાત વસ્તુઓ ઈશ્વરને ગમતી નથી: ગર્વિષ્ઠ વર્તણૂક, જૂઠી જીભ, નિર્દોષનું રક્ત વહાવનારા હાથ, ખરાબ કલ્પનાઓ કરતું હૃદય, તોફાનની દિશામાં દોડતો પગ, જૂઠો સાક્ષી અને ભાઈઓના ઝઘડામાં બીજ રોપનાર દુર્જન. આ કહેવતોના કેટલાક વાક્યો વિશ્વભરની ભાષાઓમાં પ્રસિદ્ધ થયા છે. મૂર્ખ માણસ પણ મોઢું બંધ રાખે તો ડાયા માણસમાં ગણાઈ જાય છે, અને વિનાશના પહેલા ગર્વ ઓગળી જાય છે, અને પતનના પહેલા અંધકાર ખતમ થઈ જાય છે. ચાર વસ્તુઓને ક્યારેય સંતોષ થતો નથી: કબર, નિસંતાન સ્ત્રીનું ગર્ભાશય, પાણી વિનાની પ્યાસી ધરતી અને અગ્નિ, જે ક્યારેય બસ કહેતો નથી. ચાર બાબતો એવી છે કે જે મને વિસ્મય પમાડે છે પણ મને સમજાતી નથી: આકાશમાં ઉડતા ગરુડનો માર્ગ, ખડકોમાં સરકતા સાપની દિશા, સમુદ્ર વચ્ચે વહી રહેલું વહાણ અને સ્ત્રીની સાથે પુરુષનો વર્તાવ. ચાર ઘટનાઓ પૃથ્વીને અશાંત કરે છે અને પૃથ્વી સહન કરી શકતી નથી: નોકર, જે માલિક બની જાય છે, મૂર્ખ, જે માંસાહાર કરીને તૃપ્ત થઈ ગયો છે, કર્કશા સ્ત્રી, જ્યારે પરણે છે, અને બાંદી, જે માલકીનની વારિસદાર બની જાય છે. ચાર વસ્તુઓ બહુ નાની છે પણ સમજદાર છે: કીડી, જે શક્તિમાન નથી પણ ઉનાળા માટે ખોરાક સંગ્રહી રાખે છે, નાના પક્ષીઓ, જે ચટ્ટાનોમાં એમના ઘર બનાવે છે, તીડ, જેમનો કોઈ રાજા નથી પણ વર્તુળોમાં એક સાથે ઉડે છે, અને કરોળિયો, જે સમ્રાટોના મહેલમાં પણ રહેતો હોય છે. ચાર જીવો, જે સ્વસ્થતાથી ચાલે છે: સિંહ, જે પ્રાણીઓમાં સૌથી સમર્થ છે અને જે ક્યારેય પાછલા પગે ભાગતો નથી; શિકારી કૂતરો, બકરો અને રાજા, જેની સામે કોઈ બળવાન નથી. બુક ઓફ એક્લેસિયાસ્ટસ બાઇબલનું બીજું એક પુસ્તક છે જેમાં આ પ્રકારના સુવર્ણ સૂત્રો છે. ડેવિડનો પુત્ર પ્રીચર કહે છે, સૂર્યના તડકામાં માણસે કરેલી મહેનતનો 100 લાભ. એક પેઢી પસાર થઈ જાય અને બીજી પેઢી આવી જાય છે, પણ પૃથ્વી ચિરંતન છે, સૂર્ય પણ ઉગે છે, સૂર્ય પણ આથમે છે, પવન દક્ષિણમાં ફૂંકાય છે, પવન ઉત્તર તરફ વહે છે અને પોતાના વર્તુળો પૂરા કરે છે. બધી જ નદીઓ સમુદ્રમાં ઠલવાય છે, સમુદ્ર ક્યારેય ઉભરાઈ જતો નથી. જ્યાંથી નદીઓ નીકળે છે ત્યાં એ પાછી આવી જાય છે. માણસ સમજી શકતો નથી, આંખને જોવાથી જોવાનો સંતોષ નથી કે કાનો સાંભળવાથી ભરાઈ જતા નથી. જે હતું અને જે હશે અને જે છે એ બધું જ સૂર્યની નીચે, કંઈ જ નવું નથી. મેં સૂર્યની નીચેના બધા જ સર્જનો જોયા છે અને જુઓ, આ બધું જ ક્ષણભંગુર છે, આત્માની રમત છે. બુક ઓફ એક્લેસિયાસ્ટનો જે આગ્રહ છે અને વારંવાર પુનરાવૃત્તિ થતી રહી છે એ મનુષ્યની પામરતા વિશે છે. આ જિંદગી લાફાની નથી, ફાની છે, અને મનુષ્ય અમરત્વના મદમાં જ જીવ્યા કરવા પ્રયત્નશીલ રહેતો હોય છે. અહીં અંગ્રેજીમાં શબ્દ વેનિટી વપરાયો છે. આજે મહિલાઓ સૌંદર્યના પ્રસાધનો રાખે છે એને વેનિટી બેગ કહેવાય છે. વેનિટી સ્ત્રીની અને પુરુષની જુદી હોય છે?
ડાયા માણસની આંખો એના માથામાં હોય છે, પણ મૂર્ખ અંધારામાં જ અથડાતો રહેતો હોય છે. હું વધારે ડાયો છું. મારા હૃદયે કહ્યું કે આ વેનિટી છે, દંભ છે, દિખાવટ છે, અને ડાયા માણસનું મૃત્યુ કેવી રીતે થાય છે? મૂર્ખની જેમ જ. મેં મજૂરીથી પ્રાપ્ત કરેલું બધું જ મારા પછી આવેલા માણસને મારે સોંપીને જવાનું છે. કોને ખબર કે એ ડાયો છે કે મૂર્ખ છે? માણસ માટે ખાવા અને પીવાથી વધારે ઉત્તમ બીજું કંઈ નથી. એની મહેનતના ફળ સ્વરૂપ એના આત્માનો આનંદ મળવો જોઈએ. જો બે માણસો સાથે સૂઈ રહેશે તો એ બંનેને ગરમી મળતી રહેશે. એક સુનારને ગરમી કેવી રીતે મળશે? એકથી બે સારા, કારણ કે જો એ લોકો પડી જશે તો એકબીજાને ઊભા કરી શકશે. ત્યાં કામ નથી, યુક્તિ નથી, જ્ઞાન નથી, ડાપણ નથી. એ કબરમાં તારે જવાનું છે. વિષાદ હાસ્યથી બહેતર છે, કારણ કે ચહેરાની ગમગીનીથી હૃદય બહેતર થાય છે. મોંઘા દ્રવ્ય કરતાં સુનામ વધારે સારું છે, અને જન્મદિવસ કરતાં મૃત્યુ દિવસ વધારે સારો છે. દરેક વસ્તુની એક મોસમ હોય છે અને એનો એક આશય હોય છે. જન્મવાનો સમય હોય છે અને મરવાનો પણ સમય હોય છે. અને સમય હોય છે વાવવાનો અને લણવાનો, મારવાનો અને મલમ લગાવવાનો, ખંડનનો અને મંડનનો, રડવાનો અને હસવાનો, શોકનો અને નાચવાનો, પથ્થરો ફેંકવાનો અને પથ્થરો ભેગા કરવાનો, ભેટવાનો અને વિદાય લેવાનો, પામવાનો અને ખોવાનો, સાચવવાનો અને છોડી દેવાનો, ફાડવાનો અને સાંધવાનો, ખામોશ રહેવાનો અને બોલી નાખવાનો, પ્રેમ કરવાનો અને નફરત કરવાનો, યુદ્ધનો અને શાંતિનો. હવે ક્લોઝઅપ. 19મી સદીના ઉત્તરાર્ધમાં અમેરિકાના બોસ્ટન શહેરમાં ભરાયેલી એક ધર્મસભામાં એક ખ્રિસ્તી પાદરી ઉછળી ઉછળીને બાઇબલમાંથી અવતરણો આપી રહીને કહી રહ્યો હતો કે જગતના કોઈપણ ધર્મના પવિત્ર પુસ્તકો આનો મુકાબલો કરી શકે એમ નથી. શ્રોતામાં બેઠેલા ચિંતક રાલ્ફ વાલ્ડો એમર્સને ઊભા થઈને શાંતિથી કહ્યું, આ જેન્ટલમેનનું વિધાન માત્ર એટલું જ સૂચવે છે કે એમણે કેટલું ઓછું વાંચ્યું છે.